नमस्कार विद्यार्थी मित्रों, आज आप जोईशू धोरण 8 में प्रायोगिक भूमिति में स्वाध्याय 4.2 जेना अंदर आप दाखला नंबर 1 आज आप जोईशू कि आना अंदर आप स्वाध्याय 4.1 में शू डिफरंट हो कि आम बधी बाजूओं मप आपेला था। अँ आपने त्रण बाजूना ज मप आपेला हे, पेला अंदर एक ज विकर्णन मप आपेलू थूँ, जैसे अँ बे विकर्णन मप आपेलू है। एकदम सरल है, आप समझिए तो सौ प्रथम आप पहला शू दौरीशू काची आकृति। तो चलो काची आकृति केवी आवशे, एल आई एफ टी नामनो आपणे चतुष्कोण रचवानो छे। तो हूँ अहीं सीम्पली दौरी दऊं छूं कि चलो भाई एल आई एफ टी बराबर। चलो एमां एल आई केटला छे, 4 सेमी, आई एफ केटला छे, 3 सेमी, पछी टी एल तो आ केटला छे, 2.5 सेमी, अने विकर्ण એટલે કે एल एफ એ પણ છે 4.5 સેમી, અને આઈ ટી એ છે 4 સેમી। તમે જોઈ શકો છો કે અહીંયા ટી એફ એ જેનું માપ આપેલું નથી, બરાબર છે। તો કઈ રીતે દોરીશું, એકદમ સરળ જ છે, આપણે સમજીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે કાચી આકૃતિ પરથી તો કે સૌ પ્રથમ આપણે કયું માપ દોરીશું, એલ આઈ કેટલા દોરીશું, 4 સેમી માપનું આપણે રેખાખંડ દોરીશું। તો ચલો માપપટ્ટીનો ઉપયોગ કરી અને તમે 4 સેમી માપનો રેખાખંડ એલ આઈ દોરો। ચલો ફટાફટ, તો હું માપપટ્ટીની મદદથી ચાર સેમી માપનો રેખાખંડ એલ આઈ દોરીશ। હું માપ થોડું વધારે લઈશ કારણ કે મારે બોર્ડ મોટું છે, માટે માપ એ જ લખીશ 4 સેમી। તો ચલો બધા માપપટ્ટીની મદદથી એલ આઈ એટલે કે 4 સેમી માપનો રેખાખંડ દોર્યો। હવે આપણે શું કરીશું, હવે આપણે ઉપયોગ કરીશું પરિકરનો। પરિકરનો ઉપયોગ કરી અને બિંદુ એલ અને બિંદુ આઈ પરથી આપણે ચોક્કસ જે માપ આપેલા છે એ માપનો ત્રિજ્યાઓનો ઉપયોગ કરી અને આપણે ચાપ મારીશું। તો તમે જોઈ શકો છો કે તમને આઈ બિંદુ પરથી કયો બિંદુ આપેલો છે, આઈ, અને આઈ થી એફ સુધીનું 3 સેમી માપ આપેલું છે। તો તમે પરિકર અને માપપટ્ટીની મદદથી 3 સેમી માપ લે એટલે કે 3 સેમી માપ લો। ચલો બધા ત્રણ સેમી માપ લે અને બિંદુ આઈ પરથી તમે એક ચાપ મારજો, બરોબર છે। હવે આઈ પરથી આપણે એક ચાપ માર્યો, અહીંયા આપણે આઈ પરથી 3 સેમી માપનો ચાપ માર્યો। હવે બિંદુ એલ ઉપરથી તમે 4.5 સેમી ત્રિજ્યા લઈ, માપપટ્ટીની મદદથી 4.5 સેમી ત્રિજ્યા લઈ અને બિંદુ એલ ઉપરથી એક અહીંયા સરળતાથી તમે એક ચાપ મારો, બરોબર છે। હવે આ જ્યાં પણ ચાપ છેદે છે એ છેદતા ચાપને તમે કયું બિંદુનું નામ આપીશું, બિંદુ એફ, અને એને આપણે જોડી લઈએ। બરોબર છે, હવે આપણે હવે શું કરીશું, બિંદુ એલ ઉપરથી 2.5 ત્રિજ્યા લઈ અને ટી સુધી ચાપ મારીશું। તો ચલો તમે બધા જ પરિકરની મદદથી 2.5 માપ લઈ લો અને 2.5 માપ લઈ અને આપણે બિંદુ એલ ઉપરથી એક ચાપ મારીશું, અને બિંદુ કયો હવે આવશે, બિંદુ આઈ, તો બિંદુ આઈ પરથી આપણે કેટલું માપ લઈશું, 4 સેમી, બરોબર છે। તો બિંદુ આઈ પરથી તમે 4 સેમી માપ લઈ અને એક ચાપ મારીશું બિંદુ આઈ પરથી, બરોબર છે। તો હવે આ બંને જ્યાં ચાપ છેદે છે ત્યાં આપણે નામ આપીશું બિંદુ ટી,
બરોબર છે. આજ આપને હું થોડો લંબાયેલો બતાવું જેથી તમને સરળતાથી ખબર પડે. હવે આપણે આને જોડી લઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ માપ લીધું 3 સેમી, આ માપ લીધું આપણે 2.5 સેમી, આ માપ લીધું 4.5 સેમી અને આ માપ લીધું 4 સેમી. પણ આપણને ઉપરનું TF માપ આપેલું નહોતું. તો હવે શું કરીશું કે આ બંને ચાપ જ્યાં છેદે છે એકબીજાને ત્યાંથી આપણે એકબીજાને જોડી લઈશું તો આપણો રેખાખંડ TF પણ તૈયાર થઈ જશે. બરોબર છે. તો આ રીતે તમે ચતુષ્કોણ LIFT દોરી શકો છો. રચનાઓના મુદ્દાઓ પર તરફ જઈએ આપણે. તો આપણે શું કામ કર્યું? પહેલો મુદ્દો રેખાખંડ LI 4 સેમી દોર્યો. બીજો મુદ્દો બિંદુ I પરથી 3 સેમી ત્રિજ્યા લઈ અને એક ચાપ માર્યો. બિંદુ L પરથી 4.5 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ માર્યો. ત્યાં છેદે બિંદુ F નામ આપ્યું. એ જ રીતે બિંદુ L પરથી 2.5 સેમી ત્રિજ્યા લઈ ચાપ માર્યો. બિંદુ I પરથી 4 સેમી માપ લઈ અને એક ચાપ માર્યો. જ્યાં છેદે ત્યાં બિંદુ કયું આપ્યું? T. પછી બંને ચાપ જ્યાં છેદે છે એ બંનેને જોડી લીધા એટલે આપણે મળી ગયો રેખાખંડ TF. તો માગેલ ચતુષ્કોણ LIFT તૈયાર કર્યો. આ રચનાના મુદ્દા થશે જે તમારે જાતે લખવાના છે. હવે જોઈશું આપણે દાખલા નંબર 2. હવે આપણે જોઈશું દાખલા નંબર 2. શું કહે છે કે ચતુષ્કોણ GOLD દોરો. આપણને બધા માપ આપેલા છે કે GOL, GL, GD, LD અને OD ના માપ આપેલા છે. તો આપણે એના પરથી પહેલાં શું દોરીશું? કાચી આકૃતિ દોરીશું. બરાબર છે. તો ચલો હું એક અહીંયા કાચી આકૃતિનું નિર્માણ કરી દઉં છું. સમજી લો કે મને કાચી આકૃતિ અહીંયા એક આ ટાઈપની હું દોરી દઉં છું. હવે હું કેમ આવી દોરી એ હું તમને રીઝન આપું. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે હું અહીંયા લખીશ કે GOLD, પણ તમે જોઈ શકો કે GO ક્યાંય આપણને GO નું માપ આપેલું નથી. જો એ માપ આપેલું ના હોય તો આપણે G અહીંયા લઈશું OLD. ચલો હવે LD આપણને કેટલા આપેલા છે? 5 સેમી. તો LD થશે 5 સેમી. ચલો DG અથવા GD કેટલા આપેલા છે? 6 સેમી. OG અથવા GO જે આપણને આપેલ નથી માટે આપણે એને ઉપર લીધા. અને OL આપણને કેટલા આપેલા છે? 7.5 સેમી. ચલો હવે આપણે જોઈએ વિકર્ણ. તો તમને વિકર્ણમાં કયા વિકર્ણનું માપ આપેલું છે? GL. એ આપણને આપેલા છે કેટલા? 6 સેમી. અને OD કે જે આપણને આપેલા છે 10 સેમી. જો આ 6 સેમી હતા એટલે એનાથી થોડું વધારે એક માપ બતાવવું પડે ને માટે મેં વધારે ઊંચો થોડો લીધો. બરાબર છે. તો આપણે આવી કાચી આકૃતિ થશે. યાદ રાખજો કે જે માપ ના આપેલું એ ઉપર રાખીશું. એ મુજબ ચતુષ્કોણ તમે ABCD બોલો કે ચતુષ્કોણ CDAB બોલશો તો પણ ચાલશે. એટલે આપણે અહીંયા GOLD કહી શકો અથવા LDGO પણ કહી શકો. જીઓને ઉપર કેમ લીધા? કારણ કે આપણને એ માપ આપેલું નહોતું અને એ માપ ના આપેલું હોવાના કારણે અહીંયા બે ચાપ છેદ છે અને પછી આપણે ડાયરેક્ટ જોડી શકીએ છીએ. તો આપણને અહીંયા આપેલું માપ કયું છે? LD. LD કેટલું આપેલું છે આપણને? 5 સેમી. તો માપ પટ્ટીની મદદથી તમે 5 સેમી માપ લઈ લો અને LD દોરો. ચલો LD કેટલા સેમી માપ લીધું? 5 સેમી. હવે આપણે શું કરીશું? પરિકરની મદદથી આપણે અલગ અલગ ત્રિજ્યાઓના માપ લઈ અને ચાપ મારીશું. તો તમે બિંદુ D પરથી તમે અહીંયા જોઈ શકો છો કે બિંદુ D ઉપરથી કેટલા સેમીનો ચાપ મારવો પડશે? આપણે 6 સેમી માપનો ચાપ મારવો પડશે. તો ચલો પરિકરની મદદથી તમે 6 સેમી માપનો ચાપ મારીએ આપણે.
बिंदु डी पर थी 6 सेमी माप लई अने आपणे एक सरळ रीते चाप मारीशुं। ए ज रीते हवे क्या बिंदु पर थी मारीशुं? बिंदु एल पर थी। आपणे डी पर थी मार्यो, हवे बिंदु एल पर थी मारीशुं। केटला सेमीनो? ए पण 6 सेमीनो, एटले आपणे माप हलावानी पण जरूर पड़शे नहीं। जो चाप छेदता ना होय तो शुं करीशुं? आपणे ए चापने थोड़ो लंबाई देशुं, बराबर छे। आ रीते आपणे चापने लंबाई पण शकीए छीए। चलो ए बे जा चाप छेदे छे एने आपणे त्यां जोड़ी लईए। કેટલા માપના દોર્યા? આ આપણે દોર્યો 6 સેમી, આ પણ આપણે દોર્યો 6 સેમી। ચલો હવે કયા બિંદુની વારી આવશે? બિંદુ L ઉપરથી કેટલા સેમી માપ લેશું? 7.5 સેમી। ચલો માપટીની મદદથી તમે 7.5 સેમી માપ લો અને બિંદુ L ઉપરથી એક ચાપ મારો। બરોબર છે? અને હવે આપણે એલ ઉપરથી ચાપ માર્યો 7.5 સેમીનો, હવે કયા બિંદુ પરથી મારીશું? બિંદુ ડી ઉપરથી। કેટલા સેમી? 10 સેમીનો આપણે ચાપ મારીશું। બિંદુ ડી ઉપરથી આપણે કેટલા સેમી માપ લઈ? 10 સેમી માપ લઈ અને ત્યાં ચાપ મારીશું। હવે આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે એને જોડી લઈશું। ચલો જોડી લઈએ આપણે। ચલો અહીંયા જે બંને ચાપ છેદ્યા ત્યાં બિંદુ કયું બિંદુ નામ આપીશું? બિંદુ ઓ। અહીંયા બે ચાપ છેદ્યા બિંદુ નામ આપીશું બિંદુ જી, બરોબર છે? ચલો આપણે એલ ઓ કેટલા માપનો ચાપ માર્યો? 7.5 સેમી। અને ઓડી કેટલા સેમીનો ચાપ માર્યો? તો આપણે 10 સેમી। ચલો હવે આ બંને ચાપ તમે જોઈ શકો છો કે એ બંને ચાપને આપણે શું કરીશું? જોડી દઈશું, એટલે આપણને રેખાખંડ જીઓ પણ મળી જશે। તો આ રીતે તમે બંને રેખાખંડને જોડતા આપણને જીઓ પણ મળી જાય છે। તો માગેલ ચતુષ્કોણ જી ઓ એલ ડી આપણે દોરી શકીએ છે। તમે રચનાના મુદ્દાની અંદર જે પણ કામ કર્યું મુજબ લખતા જશો। પહેલું કામ શું કર્યું? કે 5 સેમી માપનો રેખાખંડ એલ ડી દોર્યો, પછી પરિકરની મદદથી 6 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ માર્યો, પછી બિંદુ એલ ઉપરથી 6 સેમી ત્રિજ્યા લઈ બીજો ચાપ માર્યો, એ બંને ચાપ છે તે ત્યાં બિંદુ જી નામ આપ્યું, પછી રેખાખંડ જોડી લીધા। હવે બિંદુ એલ ઉપરથી 7.5 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ માર્યો, બિંદુ ડી ઉપરથી 10 સેમી ત્રિજ્યા લઈ ચાપ માર્યો, જ્યાં છે તે ત્યાં બિંદુ ઓ નામ આપ્યું, અને ઓ અને જીને પણ જોડી લીધા બંને ચાપોને, એટલે આપણને ઓજી રેખાખંડ મળ્યો। તો માગેલ ચતુષ્કોણ જીઓ એલ ડી આપણે દોર્યો। આ દાખલામાં ખાસ યાદ રાખજો, જે માપ ના આપેલું ઉપર રાખી શું, આવા દાખલા પણ પરીક્ષામાં આવશે। હવે આપણે જોઈશું દાખલા નંબર 3। હવે આપણે જોઈશું દાખલા નંબર 3 કે જેમાં શું કહે છે કે સમબાજુ ચતુષ્કોણ આપેલો છે બીઈ એન ડી, આમાં બી એન અને ડી ઈનું માપ આપેલું છે। યાદ રાખજો, સમબાજુ કે જેની બધી બાજુઓ સરખી, સમાંતર બાજુ કે જેની સામ સામેની બાજુ સરખી। અહીંયા આપણને સમબાજુ કીધો છે એટલે કે બધી બાજુઓ કેવી હશે? સરખી। પણ તમે અહીંયા જોઈ શકો છો કે બી એન, તો બી એન એ તો એનો વિકર્ણ થશે, પછી કે ડી ઈ તો ડી ઈ એ પણ એનો વિકર્ણ જ થશે, એટલે અહીંયા એક પણ બાજુનું માપ આપેલું નથી। પણ બધા કેવા માપ આપેલા છે? આપણને વિકર્ણના માપ આપેલા છે। તો સમજી લઈએ કે આ મુજબનો એક થોડી મોટી આકૃતિ દોરીશ એટલે વધારે તમને ખ્યાલ આવશે કે આ પ્રકારનો એક સમબાજુ ચતુષ્કોણ છે, બરોબર છે? અને એમાં એક બાજુ એટલે કે ડી ઈ કેટલા છે? 6.5, અને બી એન કે જે આપેલા છે
5.6 સેમી બરોબર છે. તો આપણે હવે આખો ચતુષ્કોણનું નામ લખી દઈએ, બી ઈ એન ડી, બરોબર છે. તો આ પ્રકારની આપણી કાચી આકૃતિ થશે, કારણ કે આપણને અહીંયા એક પણ બાજુનું માપ આપેલું નથી. અહીંયા આપણને ખાલી બંને વિકર્ણોના માપ આપેલ છે, વિકર્ણ એન બી અને વિકર્ણ ડીઈ, એના આપણે માપ લખી દીધા 6.5 સેમી અને 5.6 સેમી. અહીંયા બાજુના નામ આપેલા નથી, તો આપણે શું કરીશું, પહેલાં રેખાખંડ ડીઈ દોરીશું. કેટલા માપનો? તો 6.5 સેમી માપનો આપણે રેખાખંડ ડીઈ દોરીશું. તો ચલો તમે બધા જ માપપટ્ટીની મદદથી 6.5 સેમી માપનો રેખાખંડ ડીઈ દોરો. ચલો એનું નામ આપીશું રેખાખંડ ડી ઈ. કેટલા માપનો દોર્યો આપણે? 6.5 સેમી. હવે હું શું કરીશ કે તમે અહીંયા જોઈ શકો છો કે મારે આ વિકર્ણ દોરવો છે, તો હું કંઈ ડાયરેક્ટ દોરી શકીશ નહીં, મારે અહીંયા મધ્યબિંદુ લાવવું પડશે ને, જે અહીંયા છેદે છે. તો એ લાવવા માટે મારે આ ડીઈનો શું કરવો પડશે? દ્વિભાજક. શું કરવો પડે? દ્વિભાજક. દ્વિભાજક એટલે કે લંબ દ્વિભાજક આપણે દોરવો પડશે. તો આપણે લંબ દ્વિભાજક કઈ રીતે દોરીએ? યાદ કરો, ધોરણ 7ની અંદર આપણે લંબ દ્વિભાજક દોરવાનું આવતું કે અડધા કરતાં વધારે માપ લેવાનું. તો ચલો અડધા કરતાં હું આ માપ આખું એનું અડધું આટલે થાય, તો અડધાથી વધારે જ હોવું જોઈએ. તો ચલો અડધાથી વધારે આપણે માપ લઈ લીધું, એનો એક અહીંયાથી ચાપ મારીશું. એ મુજબ અહીંયાથી પણ એક ચાપ મારીશું, નીચે પણ એ જ મુજબ, અને અહીંયાથી પણ, બરોબર છે. આ રીતે ચાપ મારીશું. પછી આ બંને ચાપ જ્યાં છેદે છે એક આપણે રેખાખંડ વડે અથવા રેખા વડે જોડી લઈશું. બરોબર છે, સમજી લઈએ કે એક રેખા વડે આપણે જોડી લીધા. અહીંયા કોઈ બિંદુનું નામ આપી દઈએ, આપણે જે બિંદુ નામ આપ્યું, બિંદુ એ નામ આપવું, તો બિંદુ એ અહીંયા નથી આપેલું, પણ આપણે ખાલી સમજ માટે કે આ મધ્ય બિંદુ આપણને મળી ગયું. હવે આપણે ડી ઈ તો આપણે દોરી લીધા 6.5 સેમી, પણ હવે મારે 5.6 સેમી અહીંયા માપ લેવું છે. તો હું શું કરીશ, 5.6 સેમી એટલે કે અડધું અડધું આપણે લઈશું, એટલે 5.6ના અડધા કેટલા હતા? 56ના અડધા 28. તો હું અહીંયાથી 2.8 સેમીનો એક અહીંયા ચાપ મારીશ અને એક અહીંયા મારીશ, તો મને સરળતાથી એન બી મળી જશે. તો તમે માપપટ્ટીની મદદથી કેટલું માપ લેશો? 2.8 સેમી, કારણ કે અહીંયા 5.6 આપેલું છે. તો ચલો બધા જ માપપટ્ટીની મદદથી તમે 2.8 માપ લો. ચલો ફટાફટ માપ લઈ અને મધ્યબિંદુ પર મૂકી અને તમે એક ચાપ ઉપર મારજો, અને એ જ માપથી જે આપણે ચાપ ઉપરથી માર્યો ને, એ જ માપથી હું હવે નીચે પણ મારીશ. બરોબર છે, અને હવે આ બંને ચાપ જ્યાં છેદે છે, આ બંને ચાપ જ્યાં પણ છેદે છે ત્યાં હવે હું જોડી લઈશ. એ જ મુજબ નીચે પણ હું એ ચાપને જોડી લઈશ. અને આ જ્યાં બિંદુને આપણે જોડ્યા ત્યાં નામ આપી દઈશું અહીંયા એન અને અહીંયા બી. બરોબર છે, અહીંયા આપણે કેટલા આવશે? 5.6 સેમી આપણે માપ
આપી શકીએ છીએ, બરોબર છે? તો આપણે આ મુજબ આપણો ચતુષ્કોણ BEND તૈયાર કર્યો. આપણે રચનાના મુદ્દાના અંદર જોઈએ એટલે તમને ફરીથી સમજ પડશે કે આપણે શું કામ કર્યું. તો સૌપ્રથમ DE કેટલો દોર્યો? 6.5 સેમી દોર્યો. પછી આપણે એનો શું દોર્યો? લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક એટલે કે પરિઘ મૂકવાનું, અડધાથી વધારે માપ લેવાનું, એક ચાપ ઉપર મારવાનો, એક ચાપ નીચે મારવાનો, ફરીથી આ બિંદુ પરથી એક ચાપ ઉપર મારવાનો, એક ચાપ નીચે મારવાનો. એ જ્યાં ચાપ છેદે ત્યાં આપણે એક રેખાખંડ અથવા રેખા દોરી લઈશું, બરાબર છે? અને એ દોર્યા પછી આપણે કેટલા સેમી માપ લેવાનું? 5.6. તો આટલું અડધું 2.8 થવું જોઈએ, આ પણ 2.8. તો પરિઘની મદદથી તમે 2.8 માપ લઈ 2.8થી અહીંયા એક ચાપ માર્યો અને નીચે માર્યો, પછી આપણે બાકીના બધા રેખાખંડોને જોડી લીધા. તો આ મુજબ આપણો માગીલો ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ BEND રચ્યો. તમે પણ સરળતાથી રચી શકો છો. આવા જ ચોપડીના અંદર બીજા પણ પ્રયત્ન કરોની અંદર દાખલા આપેલા છે, તમે જાતે જ પ્રેક્ટિસ કરો અને રચનાના મુદ્દા જાતે જ લખો. જે મુજબ કામ કરું છે મુજબ લખવાના છે.